पछी तो धुंधकारी ने खुलू मैदान मळ्यो, घर में कोई ज न मळे। पिता वन में गया, मानु मृत्यु थयु, भाई तीर्थ यात्रा में। एटले पांच नर्तकीओ ने धुंधकारी घर में लई आव्यो। मैं तमने कहू ने आपनी ज कथा छे, बीजा कोई नी नहीं। पांच नर्तकी एटले शुं? तो शब्द रूप रस गंध, शब्द स्पर्श रूप रंग, आ पांच जे विकारो छे एने मने तमने जकड़ी राख्या छे। आ पांच नर्तकीओ ने घर में लई आव्यो, पछी तो एने रोज खवड़ावा लाग्यो, राखवा लाग्यो, एना माटे रोज चोरीओ कर, पछी तो लई आवे पछी एने जमाडवू तो पड़े ज, एटले चोरीओ करवा लाग्यो। धुंधकारी ने थयुं एक दिवस एटली मोटी चोरी करूं ने पछी चोरी करवानी जरूरत न पड़े। એટલે નગરના જે રાજા હતા એને ત્યાંથી ચોરી કરી આભૂષણ વસ્ત્રો લઈ આવ્યો, લાવી અને બધી નર્તકીઓને આપ્યો, અને બહુ ખુશ થઈ નર્તકી પૂછવા લાગી ક્યાંથી લાવ્યો છો? કહેવા લાગ્યો મેં રાજાને ત્યાં ચોરી કરી તમારા માટે। અને નર્તકીઓને ડર લાગ્યો કે રાજાને ત્યાં ચોરી એટલે આજ નહીં તો કાલે આ પકડાવવાના, આ પકડાશે એટલે સાથે આપણે પકડાશું, આને મારી નાખશે અને આપણને મરવું પડશે। તો એના કરતા સારું છે આપણે જ આને મારી નાખીએ। ઘણા નથી કેતા યુ ડુ આઈધર હી ડુ, તું કર નહીં તો એ કરી નાખશે, કામ કરતા હોય ને એમાં ઘણી વખત કેતા હોય લોકો। એક તરકટ રચ્યું, પછી તો પ્રપંચ રચ્યું। એટલે ધુંધકારીને ખૂબ જમાડ્યો, ખૂબ જમાડ્યો, નિંદર આવવા મળે એટલે સુધી જમાડ્યો। અને જ્યારે બરોબર એકદમ આર ચડી ગયો, ધુંધકારી આમ હલી ચલી ન શકે એવી પરિસ્થિતિમાં રહ્યો, ત્યારે એક ખાટલા પર સુવડાવી બે નર્તકીઓ એના બે હાથ પકડ્યા છે, બે નર્તકીઓ પગ પકડ્યા છે, અને પાંચમી છાતી પર બેસી અને ગળું દબાવે છે। સાહેબ મને અને તમને પણ આ પંચ વિકારો એ પકડી જ રાખ્યા છે, છતાં ધુંધકારીનું મૃત્યુ નથી થતું, કેમ? તો કે પાપથી જન્મ છે। એટલે પછી તપ્ત અંગારાઓ લાવી અને એના મોઢામાં નાખ્યા। તપ્ત અંગારા સમૂહશ્ચ તન મુખે હિ વિચુક્ષુપઃ અગ્નિજ્વાલાતિ દુઃખેન વ્યાકુલો નિધનમ ગતઃ। પછી તો જગતા અંગારાઓ લાવી અને ધુંધકારીના મુખમાં પ્રવેશ કરાવ્યો, અને એના દુઃખને લીધે ખૂબ રિબાય રિબાય અને ધુંધકારીનું મૃત્યુ થયું। અને પછી પેલી જેટલું ધન હતું એ બધી લઈ અને પેલી નર્તકીઓ પલાયન થઈ ગઈ। આ બાજુ તીર્થયાત્રામાં ગૌકર્ણ મહારાજને કોઈ સમાચાર આપ્યા કે ધુંધકારીનું મૃત્યુ થયું છે, એટલે એમણે ગયાજીનું શ્રાદ્ધ કરાવ્યું। અનાથમ તો વિદિત્વૈવ ગયા શ્રાદ્ધમ ચકીરત યસ્મિન તીર્થે તુ સંયાતિ તત્ર શ્રાદ્ધમ વર્તય। પછી તીર્થયાત્રા સમાપન કરી અને ગૌકર્ણ મહારાજ પોતાના ગામ તરફ પધારે છે, પણ જેવા ગામમાં આવ્યા તો ગામમાં કોઈ જ ન મળે। ગામના નગરવાસીઓ તુંગભદ્રા તટના પેલેપાર રહેવા જતા રહેલા, એટલે ત્યાં આવીને ગૌકર્ણ મહારાજે પૂછ્યું કે શું થયું? તો કે તમારા ગયા પછી ગામની અંદર ખૂબ ભયંકર પરિસ્થિતિઓ આવી, રાત્રે લોકોને પ્રેત દેખાવા લાગ્યું હતું, અવનવા અવાજો થતા હતા, તો અમે બધા અહીંયા રહીએ છીએ। ગૌકર્ણ મહારાજ કે જે બી હોય પણ હું તો મારા પિતાના જૂના ઘરમાં જ રહીશ। ગૌકર્ણ મહારાજ ઘરે આવ્યા, નિશાનો સમય હતો, રાત્રિનો સમય, ચાર પાયની ઉપર સૂતા છે, અને ત્યાં અનેક પ્રકારે અવાજ થવા લાગ્યા। ગૌકર્ણ મહારાજ ઉભા થઈને જોવા લાગ્યા કે આ શેનો અવાજ છે, ક્યારેક અનેક અને અલગ અલગ સ્વરૂપ દેખાવા લાગ્યા, ક્યારેક હાથી બની જાય તો ક્યારેક શ્વાન બની જાય તો ક્યારેક મહિષ એટલે કે પાડો બની જાય, આવા અનેક પ્રકારે સ્વરૂપ દેખાવા લાગ્યા। એટલે ગૌકર્ણ મહારાજે હાથમાં અંજલિ લઈ અને પાણી છાંટ્યું, એટલે સામે વાછા આવી, કહ્યું કોણ છે તું ભાઈ? કહેવા લાગ્યો ભાઈ હું તારો ભાઈ ધુંધકારી છું। ગૌકર્ણ મહારાજ કે મેં તારા માટે તો ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું છે, તારી દુર્ગતિ કેવી રીતના થઈ શકે?
त्वदर्थम तु गया पिंडो मया दत्तो विधानत तत्कथम नैव मुक्ति ममाश्चर्यमिदं कि गयाजी में श्राद्ध करायु छता तारी मुक्ति केम नथी। आ मोटू आश्चर्य छे। धुंधुकारी कहवा लाग्यो के भाई गया श्राद्धे शतेनापि मुक्ति में भविष्यति उपायम अपरम किंचित् त्वं विचार्य साम्प्रतम। कहू महाराज मारा माटे गया मा एक नहीं पण 100-100 श्राद्ध करावशो तो पण मने मुक्ति नहीं मळे। केम? बोले मारा पाप ज एवा छे, मैं पिता ने मार्या, माता ने मारी, ब्राह्मण होवा छता शस्त्र राख्या, લોકોને ખૂબ દુખી કર્યા, એટલે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મારી મુક્તિ નહીં થાય, તમે કંઈક બીજું વિચારો। ગૌકર્ણ મહારાજે કહ્યું કંઈ વાંધો નહીં, તું શાંત થા, હું કંઈક વિચારીશ। સવારે ગામના જે વડીલો હતા બધાને ભેગા કરી અને ગૌકર્ણ મહારાજે કહ્યું, પણ કોઈના પાસેથી ઉત્તર ન મળ્યો એટલે તુંગભદ્રા નદીમાં આવી અર્ઘ્ય આપી અને સૂર્યને ઉભા રાખ્યા। જો ગૌકર્ણ મહારાજની કેટલી તાકાત, એટલે ભગવાન સૂર્યએ કહ્યું કે તમારે જે પણ કામ હોય ને એ મને કહો, પણ હું અટકીશ નહીં, તમે ઉલટા પગે ચાલો મારા સાથે સાથે। એટલે સૂર્ય ચાલે એની પાછળ ગૌકર્ણજી ઉલટા પગે ચાલી અને પૂછ્યું કે મારો ભાઈ પ્રેત થયો છે તો હું શું કરું? તો ભગવાન સૂર્ય કહે છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વૈ ધર્મ રૂપમ તુમિ। ભગવાન સૂર્ય એ કહ્યું કે આપ શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરો। અને પછી ગૌકર્ણ મહારાજ શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરે છે। અનેક પ્રકારના લોકો કથાની અંદર આવે છે, પ્રથમ સ્કંદ થી શરૂઆત કરી અને ગૌકર્ણ મહારાજ દિવસે દિવસે કથાઓ કહે છે, પણ જેવી કથાની શરૂઆત કરે છે ત્યાં ધુંધુકારી નો પ્રવેશ થાય છે। એટલે કહ્યું મારે ક્યાં બેસવું, એટલે એક વાંસની સપ્ત ગ્રંથિ વાળી વાંસ હતો એના અંદર એને સ્થાન આપવામાં આવ્યું। પેલા દિવસની કથા પૂર્ણ થઈ એટલે પેલી ગ્રંથિ તૂટી, બીજા દિવસની કથા પતી એટલે બીજી ગ્રંથિ તૂટી, સાતે સાત દિવસ ધુંધુકારીએ કથા સાંભળી અને સાત ગ્રંથિઓ તૂટી। વાંસની ગ્રંથિ તૂટે કે ન તૂટે, કથા સાંભળતા સાંભળતા આપણી વાસનાઓની ગતિ ગ્રંથિ છૂટવી જોઈએ। આ ગ્રંથિ લૌકિક ગ્રંથિની વાત નથી, પણ આપણા જે વિકારો છે સપ્ત એની જે ગ્રંથિઓ છે એને જીવનમાંથી છોડવા માટે કહ્યું છે। એવમ સપ્તા સપ્ત દિનૈશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ કૃત્વા સદ્વાદશ સ્કંદ શ્રવણ માત્ર પ્રેતતાંજહિ। સાત દિવસ કથા સાંભળી, સાતે સાત દિવસના વિકાર અને ધુંધુકારીનું પ્રેત તત્વ જતું રહ્યું, ભગવાન વિષ્ણુનો અંશ બની અને એ વાંસમાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને બધાથી પહેલા શું કર્યું? મુક્તિ કોને આપી છે? શ્રીમદ ભાગવતે। પણ બધાથી પહેલા વંદના કોની કરી? ગૌકર્ણ મહારાજની। ન નામ ભ્રાતર, ન નામ ભ્રાતર સદ્ય ગૌકર્ણ ચાબ્રવિત। હે ગૌકર્ણ, હું ગમે એટલો પાપી હતો, ગમે એટલો દુઃખી હતો, પણ હે બંધુ, હે ભાઈ, તમે કૃપા કરી અને આજે મારો ઉદ્ધાર કર્યો છે। અને બીજી પ્રાર્થના કરી, બીજી વંદના કરી, કોની? શ્રીમદ ભાગવતની।